नमस्कार, बुलेटिन में આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ચિત્રા. બુલેટિન ની શરૂઆત કરીએ. અમદાવાદમાં સાણંદના ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે. ચૂંટણી પૂરી થતા નેતાઓ વચન ભૂલ્યા હોવાનું તેઓનું કહેવું છે. સાણંદ એપીએમસી ખાતે ખેડૂતો રઝળી રહ્યા છે. ઘઉંના પૂરતા ભાવ ન મળતા જગતનો તાત રઝળી રહ્યો છે. ટેકાનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતોએ અહીં હરાજીની પ્રક્રિયા બંધ કરાવી છે. દિલ્હીના સિંઘુ બોર્ડરની જેમ સાણંદમાં 5 કિલોમીટર સુધી ટ્રેક્ટરનો ખડકલો કરવામાં આવ્યો છે. તો સાણંદમાં આપણે જણાવી દઈએ કે મોટી સંખ્યામાં ખેડૂતો ના ચેરમેન ખેંગારભાઈ સોલંકી આપણે સાથે છે, એમની સાથે વાત કરીશું. ખેંગારભાઈ, ખેડૂતોએ નારાજગી દર્શાવી હતી કે નેતા અને સરકાર ભૂલી ગયા છે કે ખેડૂતોને વાયદો કર્યો હતો ટેકાના ભાવ આપવાનો, પણ ભાવ નથી મળી રહ્યા. હવે એપીએમસીમાં એવું છે કે માર્કેટ યાર્ડ એટલે અમે ખેડૂતોની આ સંસ્થા છે, વેપારીઓની સંસ્થા છે. ખેડૂતો અને વેપારીઓ બધા ભેગા મળીને આ વેપાર થતો હોય છે. એમાં ખેડૂતોને જે અહીં ટેકાના ભાવ અમારા માર્કેટમાં ના હોય, એ ટેકાના ભાવથી જો એમને વેચવાનું થતું હોય તો એ સરકારમાં મામલતદાર કચેરી છે, પ્રાંત છે, એમાં ટેકાના ભાવથી ખરીદી થતી હોય. માર્કેટમાં વેપારીઓ હરાજી કરતા હોય એમની રીતથી, અને એમાં જેવો માલ હોય એવો ભાવ એ આપે છે. કોઈને 400 પડે છે, ટેકાના ભાવ 395 છે, તો કોઈને 400 પડે છે, 410 પડે, અને કોઈને 350 આવે છે, અને 300 આવે છે, કોઈને 370 આવે છે. એટલે જેવો માલ હોય એવો વેપારીઓ ભાવ પાડે છે. એટલે ખેડૂતો નારાજ હતા, પણ અત્યારે જે હરાજી ચાલુ કરી છે ખેડૂતોએ સંમત થઈને, અને હરાજી રેડી રેગ્યુલર ચાલુ છે. કેંગરભાઈ, જે પ્રકારે ખેડૂતોનું જે નુકસાન થતું, જે એમનું ખર્ચો થતો હોય છે, ખર્ચાની સામે એમને વળતર પણ એ પ્રમાણેનું મળે એ પણ એટલું જ જરૂરી છે. હા, એ જરૂરી છે ખેડૂતોના માટે. તો શું છે, ખેડૂતોને તો યાર 4 મહિના જે મજૂરી કરે છે એટલે ખેડૂતોને થોડો રોષ તો હોય, પણ એનો મતલબ એ છે કે આ માર્કેટમાં જે આ રીતે કરી રહ્યા છે એ ખોટી વસ્તુ છે. અને એમને સરકારની જોડે માગણી કરવી જોઈએ કે ભાઈ અમારો ટેકાના ભાવથી તમે માલ ખરીદો. હવે જે ભાવથી તમે આપો છો એ ભાવ મતલબ એનાથી સહેમત છે ખેડૂતો? હા, સહેમત છે. તમારું શું માનવું છે ખેડૂતો તરીકે તમે આવ્યા છો, તમને લાગે છે ભાવ બરાબર છે કે ઓછા છે, કે તમે સરકારને રજૂઆત કરશો કે મામલતદાર ઓફિસમાં જઈને કરશો રજૂઆત? હા, એ તો જેવો માલ હોય એવો ભાવ આપે છે. ખેડૂતો સહમત છે એટલે ભાવ પાડવાનું ચાલુ કરી. તો નારાજગી કઈ બાબત ઉપર હતી? નારાજગી ભાવ શરૂઆતમાં ઓછા હતા એ બાબતે નારાજગી હતી. એટલે કેટલા ભાવમાં શું પ્રોબ્લેમ હતો, શા માટે નારાજગી વ્યક્ત કરી? નારાજગી 395 નતા ખેડૂતોને ભાવ મળે એ માટે હતી. ખરો ભાવ 40-45 રૂપિયા જ ભાવ ચાલે છે. જાજો ભાગ ટ્રેક્ટરે ઓક આપે છે 70-80 રૂપિયા ભાવ ખેડૂતોને. ખેડૂતો શું નારાજના હિસાબ ભાવ વેચવું પડે. ખેડૂતને શું કહે, લાયા ભાઈ ક્યાં જાય, ખેડૂત માલ તો વેચવો પડે. હવે લઈ જાય તો પાછો 20 રૂપિયા ભાડું થાય, 20 ખર્ચો બીજો ચડે, 40 રૂપિયા ખોટ જવાના હિસાબે ખેડૂત વેકીને જાય છે નારાજના હિસાબે. અચ્છા, તમે ક્યાંથી આવો છો અને કઈ રીતે તમે ભાવને લઈને કેમ નારાજગી દર્શાવી છે? કારણ કે અમને જે ટેકાના ભાવ મળતા નથી, બરોબર. અમારે જે જોઈએ ભાવ આપતા નથી. 300-340 રૂપિયા ચાલે છે. ટેકાનો ભાવ 395 રૂપિયા છે, બરોબર. ડીઝલનો ભાવ અત્યારે 100 રૂપિયા છે, ખાતરના 500 રૂપિયા છે. જે ભાવ જોઈએ એમને મળતો નથી. આ ખરીદી કેમ બંધ કરાઈ હતી? કઈક શા માટે ખરીદી બંધ કરવાનું કારણ એક જ હતું કે 360 રૂપિયા બોલ્યા દલાલ, 360 બોલ્યો, અને પછી જે વેપારી કહે છે કે અમને ફાવતું નથી એટલે વેપારી ભાવ બોલ્યો 40 રૂપિયા, એટલે 340 રૂપિયા, એટલે 20-30 રૂપિયા કાપી નાખ્યા. તો દલાલનું કહેવું એવું આવતું હતું કે મારું તો કાંઈ નહીં ને, એટલા માટે ઊંઘા ગયો તે વખત કિંમત બન્યો આ. તો આપ જોઈ શકો છો અત્યારે કે ટ્રેક્ટરો જે છે એ ટ્રેક્ટરો ખેડૂત લઈને બેસી ગયા હતા, હરાજી બંધ કરાવવામાં આવી હતી, અને હવે એપીએમસીના જે સંચાલકો છે એમની સાથે વાતચીત કરીને આ હરાજી ફરીથી શરૂ કરવામાં આવી છે. અને ક્યાંક ખેડૂતોએ પોતાની સહમતિ દર્શાવી છે, પરંતુ તેઓની માંગણી છે કે ટેકાના જે ભાવ છે એ પ્રમાણે જો એમને ભાવ મળે તો એમનો જે ખર્ચ થતો હોય છે ખેતી વખતનો એ ખર્ચ એમને મળી શકે. તમારું શું કહેવું છે, ક્યાંથી આવો છો અને આ ટેકાના ભાવને લઈને શું નારાજગી તમારી? અમે લખતર તાલુકાના આદલસર ગામથી આવી છીએ, અને ટેકાના ભાવમાં અમારું આમાં કંઈ વર્તું જ નથી. આ ભાવમાં તો હા મફતના ઘોડે ઘઉં જાય છે, અને 2-3 દિન તો હેરાન થાય આમાં એવું હોય. તો આ તમે હરાજી બંધ કરાવી હતી એનું કારણ એ જ હતું? હા, એનું કારણ ભાવ ઓછા આવતા તેના છે, હરાજી બંધ રખાઈ હતી. તો આપ જોઈ શકો છો કે ખેડૂતોમાં હજુ પણ નારાજગી છે કે હજુ પણ જે ભાવ જોઈએ છે એ પ્રકારના ભાવ એમને નથી મળી રહ્યા, અને આ જે સ્થિતિ છે એ સ્થિતિને લઈને ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાય દિવસથી એ પરેશાન થઈ રહ્યા છે, અને આ જે પરેશાની છે એ પરેશાનીને લઈને જે ભાવ કહેવામાં આવે છે ભાવ કરતા ઓછા ભાવ આપવાને કારણે ખેડૂતો નારાજ છે. પણ અત્યારે આપ જોઈ શકો છો કે જે હરાજી છે
એ હરાજી શરૂ કરવામાં આવી છે. પરંતુ હા, ખેડૂતોનું કહેવું છે કે જે વાયદો સરકાર કરતી હોય છે ત્યારે સરકાર પોતાનો વાયદો ન ભૂલે, ખેડૂતોને ન ભૂલે. કારણ કે જે વાયદો એમણે કર્યો હતો એ વાયદો મિનિમમ સપોર્ટ પ્રાઇસનો હતો અને એ ખેડૂતોને ન મળતા ખેડૂતોએ આ નારાજગી વ્યક્ત કરી હતી. કેમેરામેન વિવેક ઠાકોર સાથે સચિન પાટીલ, TV9 સાણંદ. સાણંદમાં આપણે જણાવી દઈએ કે ખેડૂતોએ લાંબી કતાર લગાવી છે, કારણ કે ઘઉંના પૂરતા ભાવ તેઓને નથી મળી રહ્યા, જેને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. હરાજી તેઓએ અહીં બંધ કરાવી છે. જે રીતે MSP ની વાત હતી તેને લઈને પણ અગાઉ ખેડૂતો નારાજગી વ્યક્ત કરી